नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई सुतरिया प्राइमरी स्कूल वती हूँ मयूरी दवे द्वितीय सत्रना ऑनलाइन शिक्षणना प्रथम तास में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप गणितनी अंदर प्रकरण नंबर 8 वधु भारे कोणनो भाग 1 शुरू करवानो छे। तो चालो शुरू करिए। हवे विद्यार्थी, वधु भारे कोण એટલે કે આ પ્રકરણની અંદર આપણે હલકી વસ્તુઓ અને ભારે વસ્તુઓ કોને કહેવાય તેના વિશેની સમજ મેળવવાની છે। તો સૌથી પહેલાં પ્રાથમિક માહિતી મેળવી લઈએ કે હલકી વસ્તુઓ આપણે કોને કહેશું, કે જે વસ્તુ સરળતાથી ઉડી શકે, જેમ કે મમરા, રૂ, પોપકોર્ન, એ વસ્તુઓ છે જેને ફૂંક મારવાથી પણ ઉડી જાય છે। તો તેવી વસ્તુઓ હલકી વસ્તુઓ કહેવાય છે। અને ભારે વસ્તુઓ કોને કહેશું, તો કે જે વસ્તુઓ ઉચકવામાં પણ આપણને વજન લાગે છે, જેમ કે ગોળ છે, તરબૂચ છે, બટેટા છે, આ બધી વસ્તુઓ આપણને ઉચકવામાં ભારે લાગે છે, જેને આપણે ભારે વસ્તુઓ કહીશું। હવે આપણે એક સુંદર મજાનો વિડીયો જોઈએ જેના આધારે આપણને ભારે અને હલકી વસ્તુનું માહિતી મળે। એકવાર એક મોટી જબરી દૂધી હતી, એ હાથ ફેલાવતી આવે છે અને આવીને કહે છે વટથી કે કોણ મારી સાથે હરીફાઈમાં ઉતરશે, કે જોયું હું તમારી કરતાં બહુ મોટી છું, તમે તમારી સામે સાવ બચ્ચું જેવા લાગો છો, તો તમે મને આ ચીચવા ઉપર ઊંચી નહીં કરી શકો, તમારે મારી સાથે હરીફાઈ લગાડવી છે। તો કેળું કહે છે, હા અમે ચોક્કસ તમને ઊંચા કરી શકશું, અમે ભલે નાના છીએ પણ અમે બધા એકજૂથ થઈ જશું ને તો તમે ઊંચા થઈ જશો। એટલે કેળા એક પછી એક ઉપર ચીચવા ઉપર બેસવા લાગે છે અને બધા એકસાથે બેસી જાય છે। એટલે દૂધી બેન પટ થઈને ઉપર જાય છે અને બોલે છે, મમ્મી બચાવ બચાવ, પ્લીઝ મને કોક બચાવો। તો તમે જોયું ને કે આ દૂધી હોડી મોટી છે અને કેળા જે છે એ એક જૂથમાં 10 થી 12 કેળા એકસાથે ઉપર આવી જાય છે, જેનાથી દૂધી છે એ અધ્ધર આવી જાય છે અને ચીચવો દૂધીની બાજુનો ઉપર થાય છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રનું પ્રકરણ નંબર 8 વધુ ભારે કોણ આજે આપણે શરૂ કરવાનું છે। હવે વધુ ભારે કોણ, આપણે ભારે વસ્તુ અને હલકી વસ્તુ એની વિશે શીખેલા છીએ। તમને ખબર જ હોય છે કે કઈ વસ્તુ ભારે હોય છે અને કઈ વસ્તુ હલકી હોય છે। આપણે ગ્રામ, કિલોગ્રામ એના વિશે પણ બીજા ધોરણની અંદર ચર્ચા કરેલી હતી। આજે આપણે આગળ જોઈએ ગોળ અને મગફળી। શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। એક દિવસ તેણે 1 કિગ્રા ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદી। તમે જાણો છો કે કિલોગ્રામને આપણે કિગ્રા તરીકે દર્શાવાય છે। હવે તમે જુઓ, આ શબનમ છે એના એક હાથમાં 1 કિલોગ્રામ મગફળી છે અને એક હાથમાં 1 કિલોગ્રામ ગોળ છે। તો તમે જોશો કે મગફળી વધારે દેખાય છે અને ગોળ છે એ ઓછો દેખાય છે। આવું શું કામ થાય છે, તો કે મગફળી છે એ વજનમાં હલકી હોય છે અને ગોળ છે એ વજનમાં ભારે હોય છે। 1 કિલોગ્રામ ગોળ જેટલી જ મગફળી છે, પરંતુ મગફળી જે છે એ વજનમાં હલકી હોવાથી 1 કિલોગ્રામમાં તે વધારે દેખાય છે અને ગોળ જે છે એ વજનમાં ભારે હોવાથી તે 1 કિલોગ્રામમાં ઓછું દેખાય છે। તો અહીંયા શબનમ બોલે છે, ઓ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો। હવે આગળ જોઈએ કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે। તો આગળ મેં તમને શીખવાડ્યું અને તે રીતે કે ગોળ કરતાં મગફળી જે છે એ વજનમાં, બંનેનું વજન સરખું જ છે પરંતુ વજનમાં તે વધારે દેખાય છે। હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની અથવા તો થેલીની જરૂર છે। આપણે જોઈએ કે 1 કિલોગ્રામ પોપકોર્ન અને 1 કિલોગ્રામ ખાંડ, તો 1 કિલોગ્રામ પોપકોર્ન અને 1 કિલોગ્રામ ખાંડમાં કોની માટે આપણે વધારે મોટી બેગની જરૂર પડશે, તો કે 1 કિલોગ્રામ પોપકોર્ન, કેમ કે પોપકોર્ન જે છે એ વજનમાં હલકું હોય છે કે 1 કિલોગ્રામમાં તે વધારે આવે છે, જ્યારે ખાંડ જે છે એ વજનમાં
ભારે હોય છે, જે 1 કિલોગ્રામમાં ઓછી આવે છે, એટલે આપણે પોપકોર્ન માટે વધારે મોટી બેગની જરૂર પડશે. હવે છે 1 કિલોગ્રામ વટાણા અથવા 1 કિલોગ્રામ બટાટા. તો તમે જો કે 1 કિલોગ્રામ બટાટા માટે આપણે મોટી બેગની જરૂર પડશે, કેમ કે બટાટા છે એ વટાણા કરતાં કદમાં પણ મોટા હોય છે, એટલે બટાટાને માટે આપણે મોટી બેગની જરૂર પડે. હવે આગળ જોઈએ, બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો. તો આ વસ્તુ જો તમારા ઘરમાં હોય તો તમારે ચકાસણી કરીને જોવાનું છે કે પોપકોર્ન અને ખાંડ બંનેનું એક સરખું જ વજન લેવાનું. બંને જો તમે લો તો 100-100 ગ્રામ બંને વસ્તુ લેવાની, અને પછી જોવાનું કે 100 ગ્રામ ખાંડ પાસે પોપકોર્ન કેટલા વધારે લાગે છે, અથવા તો 100 ગ્રામ બટેટા પાસે 100 ગ્રામ વટાણા કેટલા ઓછા લાગે છે. આવી ચકાસણી તમારે કરવાની છે. હવે બાળકો, આગળ આપણે જે વિડીયો જોયો હતો તેના જેવી જ એક વાર્તાઓ આપણે પાના નંબર 114 ઉપર જોવાની છે. હવે છે પાના નંબર 114 ઉપર કોળું ટમેટાનો પંગો. આ એક મેદાન છે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાનો ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળો નીચે પડી જાય છે. નાના નાના ટમેટાઓ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5, 25 જેટલા ટમેટા ઉપર ચડ્યા, પણ કોળું હજી સુધી બેસી શક્યું નહીં અને બધા હસે છે. તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. નાના નાના ટમેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટમેટા માટે રસ્તો કરી આપ્યો. 1, 2, 3, 4 એવી રીતે 20, 25, 30 જેટલા મોટા ટમેટાઓ બીજી બાજુની સાઈડ બેઠા. યે, ચીચવો હવામાં અધર થયો અને કોળું ભાઈ છે એ નીચે આવ્યા. કોળું બૂમ પાડે છે, મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. તમે અહીંયા જોઈ શકો છો આ ચિત્રની અંદર કે ટમેટાઓ, જ્યારે મોટા ટમેટાઓ એક બાજુ ચીચવા ઉપર આવ્યા ત્યારે કોળું જે છે એ ઉપર ચડ્યું. જ્યારે નાના નાના ટમેટાઓ હતા ત્યારે કોળું જે છે એ નીચે જ રહેતું હતું. આવું આપણે પણ બગીચામાં જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે જે વજનદાર વ્યક્તિ હોય છે એની સામે હલકું વ્યક્તિથી ચીચવો ઊંચો થતો નથી. જો હલકા બે વ્યક્તિ હોય તો વજનદાર વ્યક્તિને તે ચીચવામાં અધ્ધર કરી શકે છે. તો એવી જ રીતે આમાં પણ તમને જોવા મળે છે કે કદાવર જે કોળું હતું એની સામે નાના નાના ટમેટાઓ ઘણા બધા મૂકવાથી પણ કોળું જે છે એ અધ્ધર આવ્યું નહીં, પણ મોટા ટમેટાઓ થોડા ભેગા થઈ ગયા એટલે કોળું તેના માપમાં આવી ગયું અને કોળું જે છે એ અધ્ધર આવી ગયું. હવે પંગો જે છે ને એ તળપદી ભાષાનો શબ્દ છે જે સમસ્યા અથવા ઝઘડાનો અર્થ સૂચવે છે. પંગો ન લે એવું આપણે બોલતા હોઈએ છીએ કે મારી સાથે પંગો ન લે. પંગો એટલે શું? ઝઘડો ન કર. આ શબ્દનો ઉપયોગ જાણીબૂઝીને કરવામાં આવ્યો છે કે જેથી કરીને તમને મનોરંજન મળે. હવે આપણે જોઈએ પાના નંબર 115 ઉપર એક પ્રશ્ન પૂછેલો છે કે તમારા વિચારો મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઊંચું કરી શકે છે. તો આપણે જોયું કે મોટા જે કેટલા ટમેટા હતા એ 20 ટમેટા એવા જ્યારે ત્યારે કોળો છે એ અધ્ધર ચડ્યું. તો નાના કેટલા ટમેટા હોય? તો કે લગભગ 40. 40 જેટલા ટમેટાઓ ભેગા થાય, નાના ટમેટા ભેગા થાય તો એક કોળું જે છે એ અધ્ધર આવી શકે. હવે એવો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે. આગળ આપણે વિડીયોમાં જોયું હતું કે દૂધી જે હતી મોટી એની સામે 10 જે કેટલા કેળા આવ્યા એટલે જે દૂધી છે એ ઊંચી આવી. તો એવી જ રીતે સેમ કે આ કોળું જે આપેલું છે એની સામે લગભગ 15 કેરીઓ આવે તો આ કોળું જે છે એ અધ્ધર આવી શકે છે. હવે એવું પૂછ્યું છે કે કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે. તો એની માટે થઈને આપણને ખબર હોવી જોઈએ કે આ કોળું જે છે એનું વજન કેટલું હોય છે. તો કોળું જે છે એનું લગભગ વજન જે હોય છે એ 3-4 કિલો હોય
છે. અવળો મોટા કોળાનું વજન 3 થી 4 કિલો હોય છે. હવે એની સામે આપણે જોવાનું કે તમારું વજન કેટલું છે. તો અંદાજે તમારું વજન જે છે એ 15 થી 20 કિલોગ્રામ હોય છે. તો તમારે અંદાજ લગાવો કે તમારે કેટલા કોળા તમારી સામે આવે તો તમને ચીંચવામાં તે ઊંચું કરી શકે. આ વસ્તુ તમારે જાતે અનુમાન કરવાની રહેશે. હવે આગળ છે, તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન પેલું લગભગ તમારા જેટલું સરખું હોય. તો આની માટે થઈને તો તમારે તમારા મિત્રોને યાદ કરવા પડશે, બરાબર. આપણે 6 મહિનાથી શાળામાં આવેલા નથી અને તમે તમારા મિત્રોના સંપર્કમાં પણ આવેલા નથી, તો તમારે તમારા મિત્રોને યાદ કરવાના છે કે કોનું વજન તમારી જેટલું છે, કોનું વજન છે એ તમારી કરતાં વધારે છે, અને કયા તમારા મિત્ર છે કે જેનું વજન તમારી કરતાં ઓછું છે. આવા બબ્બે નામ તમારે વિચારી અને લખવાના રહેશે. આજના તાસમાં બસ આટલું. આગળનું આપણે ભાગ 2માં શીખીશું. આવજો અને ઘરે ફરજિયાત તમારે હોમવર્ક કરવાનું છે. એકનો એક વિડીયો સદંતર 2 થી 3 વાર જોવાનો છે, જેથી કરીને ગણિત જે છે એ ગમ્મતની સાથે તમને યાદ રહી જાય. હવે છે આજનું હોમવર્ક. આજનું હોમવર્કમાં એક તમને પ્રવૃત્તિ આપું છું. કઈ પ્રવૃત્તિ? તો કે તમારો હાથ તમારે સીધો રાખીને એક હાથ ઉપર કેટલા પુસ્તકો તમે એક સાથે ઉચકી શકો છો એ તમારે જોવાનું છે. છે ને સરસ મજાનું હોમવર્ક? તો આ હોમવર્ક તમારે બધાએ કરવાનું રહેશે.